નથી. રુઝન, જો આપને પૂછવા માંગીએ, જે રીતે અમારા સંવાદદાતા પ્રીતિ મહેતા એમની સાથે વાત કરી છે અને જયારે એમને પૂછવામાં આવ્યું ત્યારે કદાચ આટલી મોટી ઘટના બની છે કે જેની પર અત્યારે તમામે તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે, ત્યારે ચારવા મેળાના નાતે મનીષા પટેલ એવું કહે છે કે મને વધારે કોઈ આનો આઈડિયા નથી. શું કહેશો? સૌથી પહેલા તો હાસ્ય કહેવાય કે એમને આઈડિયા જ નથી, એમને ખબર નથી. એમને તો પછી ખબર પડી એમને ત્યાંથી આવી. બેટ ઇટ સેલ્ફ શોઝ જે મેં કહ્યું કે લેક ઓફ એડમિનિસ્ટ્રેશન છે, ભયંકર લેક ઓફ એડમિનિસ્ટ્રેશન છે. ફોર વોટર રીઝન્સ, મે બી ધ મેઇન રીઝન ઇઝ કે ખાલી લોકોને હોદ્દા જોઈએ છે. બીકોઝ આઈ ડોન્ટ ટોલ, કદાચ બંને વધારે ખબર હશે કારણ કે ત્યાં જાય છે, પણ આઈ ડોન્ટ ટોલ કે ત્યાં બીજી બધી એવી એક્ટિવિટીઝ થાય છે ને એમાં પૈસા લોકો કમાઈ રહ્યા છે. કારણ કે અગર ઇફ આઈ લુક એટ ઇન ફ્રોમ ધ અધર વે આઉટ, સીએસઆર ફંડ્સની અમે જરૂર નથી કારણ કે ગવર્મેન્ટ ગિવ્સ ધ મિનિમમ ફંડ્સ. આજ સુધી એવું નથી કે બીકોઝ ઓફ લેક ઓફ ફંડ અહીંયા ડેવલપમેન્ટ નથી થયું. એ વાત સાચી છે કે ઘણા લોકોને ત્યાં તમે અગર એમએસડબ્લ્યુની બહેનોની વાત કરો છો, આપણે ત્યાં મોકલવામાં આવે છે કે જે કાઉન્સેલર્સ મોકલવામાં આવે છે. અનફોર્ચ્યુનેટલી વોટ આઈ અન્ડરસ્ટુડ એટ ટાઈમ બીકોઝ આઈ વર્ક વિથ અ ફ્યુ એમએસડબ્લ્યુ એન્ડ ફ્યુ કાઉન્સેલર્સ, ત્યાં જે રીતનું ટ્રીટમેન્ટ આવે છે, અગેન એક કે એ લોકો જે જેન્યુઇન કામ કરવામાં આવે છે એ લોકોને જેન્યુઇન કરવા નથી દેતા, અને બીજા ખાલી ત્યાં જે બીજા હાજરી કરવામાં આવે છે કારણ કે એ લોકોને બીજા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય છે. એટલે કમિંગ બેક ટુ જે મનીષા બેનની વાત કરી છે, અમારા મારી લેંગ્વેજમાં કહેવાય કે એમને હોદ્દાને શોધાને એમને થોડું અમારું સ્લેન્ડ બોલે જવું, તો વહીવાત વાત કરી અમને કે અમને કશું જ ખબર નથી, રિપોર્ટ બી નથી એમની પાસે, રિપોર્ટ મંગાવવાના કોઈ મૂડમાં નથી, કહેશે ચાર વાગ્યા બતાવીશ. એટલે આ રીતે અગર આવા જ અપ્રોચ હોય તો પછી ચાર નહીં તો કોણ ચાલીસ મેન ભાગી જાય. અને બીજી વાત કે આ અપ્રોચ ધેટ શોઝ અ સંવેદનશીલતા, અને બીજી વાત કે આજે ચાર દીકરીઓ ભાગી છે, એમને મોટું ના લાગ્યું. કામ કરવા માંગે છે, ચાન્સ આપો તાકી દીકરીઓનું ભવિષ્ય ના બગડે. અલ્ટિમેટલી આપણી દીકરીઓનું ભવિષ્ય છે ને આપણી રિસ્પોન્સિબિલિટી છે.